ગુજરાતમાંથી પકડાયેલા ડ્રગ્સ પર સંજય રાઉતે કર્યા છે પ્રહાર. સંજય રાઉતે કહ્યું કે ગુજરાતમાંથી જ કેમ વારંવાર પકડાય છે ડ્રગ્સ. હજારો કરોડ રૂપિયાનું ડ્રગ્સ ગુજરાતમાંથી પકડાય છે આ પ્રકારનું તેમનું નિવેદન. સાથે જ ઉમેર્યું કે ગુજરાતમાંથી સમગ્ર દેશમાં પહોંચે છે ડ્રગ્સ. ગુજરાતને કેમ પસંદ કરાવું, કેમ કે ગુજરાતમાં આવું ચાલે છે. મહારાષ્ટ્રને સલાહ આપનારા જુએ કે હાલ ગુજરાત ઉડતા ગુજરાત બન્યું છે. ગુજરાતમાંથી પકડાયેલા ડ્રગ્સ મુદ્દે સંજય રાઉતે પ્રહાર કર્યા છે અને કહ્યું કે ગુજરાતમાંથી જ કેમ વારંવાર ડ્રગ્સ પકડાય છે. તેમણે ગુજરાતને ઉડતા ગુજરાત કહ્યું. દેખે પૂરે દેશ અગર વાત કરે તો સબસે જ્યાદા ડ્રગ્સ કી ખેપ જો આતી હૈ, ચાહે અફઘાનિસ્તાન સે હો ચાહે ઓર દેશ સે હો, વો સિર્ફ ગુજરાત મે હી ક્યું લેન્ડ હોતા હૈ. હજારો કરોડ લાખો કરોડ કા માલ, અલગ અલગ પ્રકાર કી નશા, હા ચાહે મેન્ડ્રેક્સ હો ચાહે બ્રાઉન શુગર હો, ચાહે વો સબ ગુજરાત મે ક્યું આતા હૈ. ગુજરાત સે ફિર પૂરે દેશ મે, ગુજરાત સે નેપાળ, નેપાળ સે યુરોપ, સબ જગહ પર યે ડ્રગ જા રહા હૈ. તો લોગો ને નશે કે જો વ્યાપારી હૈ વો લોગો ને ગુજરાત કો હી ક્યું ચુના હૈ, ઉસકા મતલબ હૈ આપકે યહાં સબ કુછ ચલતા હૈ. સંજય રાઉતને તમે સંભળાવ્યું. ભારતીય જનતા પાર્ટીના નેતા આ નિવેદનને કઈ રીતે લઈ રહ્યા છે એ પણ સમજીએ. ભારતીય જનતા પાર્ટીના નેતા શ્રદ્ધાબેન રાજપૂત આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. શ્રદ્ધાબેન, સંજય રાઉત કહી રહ્યા છે કે ગુજરાત મેં સબ ચલતા હૈ એટલે આ પ્રકારના ડ્રગ્સ વારંવાર ત્યાંથી જ પકડાય છે. તેમણે પ્રશ્ન પૂછ્યો કે કેમ ગુજરાતમાંથી જ આ પ્રકારના કિસ્સાઓ સામે આવે છે. સંજય રાઉત, જેને કોઈ પણ પ્રકારની સંવેદનશીલતા ડ્રગ્સને લઈને નથી, એ મજાક બનાવી રહ્યા છે આ મુદ્દાને. મને શરમ આવે છે કે આ મુદ્દો એટલો સંવેદનશીલ છે કે આપણા દેશનું અને અન્ય દેશોનું પણ યુવા ધન ડ્રગ્સથી બરબાદ ન થાય એના માટેના ગુજરાત એટીએસ, ગુજરાત પોલીસની જે જોઈન્ટ ઓપરેશનની અંદર 5,300 કરોડથી વધારેનું ડ્રગ્સ પકડાયું છે. અને સંજય રાવતજી, કાન ખોલીને સાંભળી લો, પકડાશે ડ્રગ્સ. અમે ડ્રગ માફિયાને છોડવાના નથી. સંજય રાવતજી, 1,100થી વધારે ડ્રગ માફિયાઓ જેલના સળિયાની પાછળ છે. ગુજરાત રાજ્યની ભૂપેન્દ્રભાઈની સરકાર, ગૃહમંત્રી હર્ષ સંઘવી, ધ્યાનથી સાંભળી લો, કટિબદ્ધ છે. કોઈ પણ ડ્રગ્સ માફિયાને અમે છોડીશું નહીં, ડ્રગ્સ પકડીશું. આ ડ્રગ્સ નહીં ગુજરાતના યુવા ધન પાસે જાય, નહીં આ ડ્રગ્સનું પેનેટ્રેશન અમે ભારતમાં થવા દઈશું. અને તમને ના ખબર પડતી હોય તો સંજય રાઉતજી, થોડી ઇન્ટરનેશનલ સ્ટડી કરો. અફઘાનિસ્તાન ઉપર જ્યારથી તાલિબાનીઓએ કબજો કર્યો છે ત્યારથી જે આખી ગુજરાતની અને જે પાકિસ્તાનની બોર્ડર છે એનો યુઝ ડ્રગ પેનેટ્રેશન કરીને વિદેશોમાં બી મોકલવા માટેની કાવતરું છે. તો ન તો ફક્ત ગુજરાત અને ભારત, આખા વિદેશના યુવા ધનને પણ બરબાદ કરનારા આ ડ્રગ્સને જ્યારે ગુજરાત એટીએસ, પોલીસ, સરકાર, નેશનલ એજન્સી પકડે છે ત્યારે તમે આ મુદ્દામાં સંવેદનશીલતા દેખાડતા નથી. આ આ દેશનું સૌથી મોટું દુર્ભાગ્ય છે. સંજય રાઉતજી, હવે સાંભળી લો, ડ્રગ્સ ગુજરાતમાં પકડવામાં આવશે. ડ્રગ્સ માફિયાઓ જે પાકિસ્તાની, ઈરાની, નાઇજીરિયન જે પણ પકડાયા છે એ બધા જેલના સળિયાની પાછળ છે. પણ શ્રદ્ધાબેન, એ તો એમ પણ કહે છે કે મહારાષ્ટ્રને સલાહ આપનારા જુએ કે હાલ ગુજરાત ઉડતા ગુજરાત બન્યું છે. ઉડતા ગુજરાત નથી થયું, ઉડતા છે ને એ સંજય રાવતજી થઈ ગયા છે, બીજું કશું થયું નથી. રાજનીતિ કરવી હોય, રાજનીતિ દરેક મુદ્દા પર થઈ શકે છે. તમારે કોઈ નિંદા કરવી હોય, આલોચના કરવી હોય, તમે કરી શકો છો વિપક્ષ તરીકે, પણ આલોચનાનું આટલું નિમ્ન સ્તર ન હોવું જોઈએ કે જે મુદ્દો આપણા ઘરમાં, તમારા ઘરમાં, સંજય રાવજી તમારા બી ઘરમાં, આ દેશથી લઈને આ દુનિયાના તમામ ઘરોમાં યુવા બાળકો રહે છે. આ મુદ્દો એટલો સંવેદનશીલ છે કે જ્યારે ડ્રગ્સ પકડાય છે, ડ્રગ્સને પકડીએ નહીં અને એને છોડી દઈએ અને એ લોકોની નસોમાં જતું રહે તો કેટલા ઘર બરબાદ થઈ શકે છે. એક સ્ટડી છે જેના લીધે, ડ્રગ્સના લીધે આત્મહત્યાના કેસીસો વધ્યા છે. આનું બંધાણી જે વ્યક્તિ થઈ જાય છે, હું મેડિકલ ફિલ્ડમાં છું બેન, તમે જુઓ ને તો તમને દયા આવી જાય પરિવારો ઉપર, એ બાળકો ઉપર, એ યુવા ધન ઉપર. આ માણસની આટલી સંવેદના વગરની વાતોથી મને તો એટલું દુઃખ થઈ ગયું છે કે આ કઈ પ્રકારની રાજનીતિ છે, આ નિમ્ન સ્તરની રાજનીતિ છે. સંજય રાવ છું, તમને ડંકાની ચોટ ઉપર કહું છું, ગુજરાત એટીએસ, ગુજરાત પોલીસ, નેશનલ એજન્સી સાથે જોઈન્ટ ઓપરેશન કરીને ગુજરાત રાજ્યનું સરકાર, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને હર શક્તિ કટિબદ્ધ છે ડ્રગ્સ પકડવા માટે. ડ્રગ્સ અમે પકડીશું, આરોપીને જેલના જરિયાની પાછળ નાખીશું. ઠીક છે, આભાર શ્રદ્ધાબેન, આપણું પક્ષ આપે રાખ્યું. શ્રદ્ધા રાજપૂત ભારતીય જનતા પાર્ટી તરફથી જવાબ આપી રહ્યા હતા કે ગુજરાતમાંથી ડ્રગ્સ પકડાય છે કારણ કે એટીએસ અને અન્ય એજન્સીઝ અહીં સતર્ક છે અને દેશના યુવાધન સુધી તેને પહોંચતું અટકાવાય છે.